વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નો યુનિટ 2 છે એની એક્ટિવિટી જે છે આપણે જોઈશું. તો આજની આ આપણે એક્ટિવિટી જોતા પહેલા, જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમે હવે પછીના વિડીયો તમે જોઈ શકો. હવે આપણે જોઈએ એક્ટિવિટી. તો રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેશન. રિપ્લેસ એટલે બદલવાના છે. શું બદલવાનું છે? વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દ અથવા ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે શબ્દ સમૂહ કે જે લેશનમાં આપેલા છે, જેના નીચે રેખા અન્ડરલાઇન એટલે લીટી કરેલી છે, એ શબ્દને આપણે બદલવાના છે. ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગીવન ઇન ધ બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઇઝી. અહીંયા એક અથવા બે લેટર્સ પણ તમને આપેલા છે કૌંસમાં, કે જેથી કરીને તમે સહેલાઈથી એને શોધી શકો છો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા એક ઉદાહરણ છે. તો જોઈએ, પહેલું ઉદાહરણ આપેલું છે. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો ઓન વિચ હી વોઝ સિટિંગ. કાલિદાસ જે બો એટલે કે જે ડાળી હતી, જે શાખા હતી, એના પર બેઠો હતો, એ જ ડાળી તે કાપતો હતો. તો બી અહીંયા આપેલો છે બોલ્ડમાં, બરાબર. તો બી પરથી શું થશે? બો એટલે જે બ્રાન્ચ, બરાબર. અહીંયા આપણે બ્રાન્ચ આપેલું છે એટલે કે ડાળી અથવા શાખા, બરાબર છે. તો આ રીતના એનો આપણે લેસનમાંથી જવાબ સર્ચ કરીને એનો અહીંયા શબ્દ લખવાનો છે. બીજું છે, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. જે બાળક હતો એનો જે આનંદ હતો એ લાંબા સમય સુધી ટક્યો નહીં. તો અહીંયા આપણને આપ્યું છે એલે, બે લેટર આપેલા છે. ઓકે, મેં જવાબ પહેલેથી લખી જ નાખ્યા છે. તો જોઈએ તો અહીંયા શું આવશે? લાસ્ટ લોંગ, બરાબર છે, લાંબા સમય સુધી. તો ધ બોયઝ જોય ડીડ નોટ લાસ્ટ લોંગ એટલે કે જે બાળક હતો એનો આનંદ લાંબા સમય સુધી રહ્યો નહીં. ત્રીજું છે, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. જો અહીંયા શાઇનિંગ બ્રાઇટલીના નીચે અન્ડરલાઇન કરેલી છે. શાઇનિંગ એટલે ચમકવું, બ્રાઇટલી એટલે તેજસ્વી રીતના ચમકવું. લાઇક અ સ્ટાર એટલે કે દિવ્યાનો જે ચહેરો હતો એ જે સ્ટાર છે એના જેવું ચમકી રહ્યો છે, તેજસ્વી રીતના ચમકી રહ્યો છે. તો શાઇનિંગ બ્રાઇટલી એના માટેનું આપણે અહીંયા સબ એસ અને પી બે આપેલા છે ઓલરેડી, એના પરથી આપણે સ્પાર્કલિંગ લખીશું. શું લખીશું? સ્પાર્કલિંગ. તો આ રીતના થશે, દિવ્યાસ ફેસ વોઝ સ્પાર્કલિંગ લાઇક અ સ્ટાર. દિવ્યાનો ચહેરો સ્ટાર એટલે કે તારાની જેમ સ્પાર્કલિંગ એટલે ચમકતો હતો. ચોથું છે, ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. રાજા કેવો હતો? ધનવાન હતો, પરંતુ તે સેટિસ્ફાઈડ એટલે કે એને સંતોષ ન હતો. તો નોટ સેટિસ્ફાઈડ છે, એના જેવો આપણે સમાન શબ્દ શોધીને આપણે લખવાનો છે. તો અહીંયા આગળ ડિસ આપેલું છે, તો ડિસની પાછળ આપણે લખાડીશું કન્ટેન્ટેડ, ડિસકન્ટેન્ટેડ. ધ કિંગ વોઝ રીચ બટ ડિસકન્ટેન્ટેડ એટલે કે અસંતોષી હતો, ધનવાન હતો પરંતુ કેવો હતો? અસંતોષી હતો. પાંચમું છે, ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. જે બાળકો છે, પુલ આઉટ એટલે ખેંચવું અથવા તોડવું, અહીંયા તોડવાના અર્થમાં છે. ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પુલ્ડ આઉટ માટે આપણે પ્લકડો, ધ ચિલ્ડ્રન પ્લકડો ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન એટલે કે બાળકોએ બગીચામાંથી ફૂલો પ્લકડે એટલે તોડ્યા. છઠ્ઠું છે, ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. કેમલ કેવું છે? અનએટ્રેક્ટિવ એટલે કે અનાકર્ષક પ્રાણી છે. તો અનએટ્રેક્ટિવના નીચે લીટી આપેલી છે, લીટી દોરેલી છે, લાઈન અન્ડરલાઇન કરેલી છે. તો એના માટે આપણે અહીંયા યુ આપ્યો છે શબ્દ, યુ પરથી આપણે બનાવીશું તો શું થશે? અગલી. ધ કેમલ ઇઝ એન અગલી એનિમલ. અગલી એટલે પણ કદરૂપું અથવા તો અનાકર્ષક, બરાબર. તો કેમલ ઇઝ એન અગલી એનિમલ, આ રીતનો એનો જવાબ થશે. ઓકે, હવે આપણે એક્ટિવિટી સી જોઈશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ. અહીંયા આપણે યોગ્ય જે ઓપ્શન છે, વિકલ્પ છે, એની આપણે પસંદગી કરવાની છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, પહેલું છે, વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ અથવા તો અપિયર, બરાબર છે. તો ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જવું અને અપિયર્ડ એટલે કે પ્રગટ થવું, બરાબર.
વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડી સે બી આર ઓફ અપીયર એટલે કે વન દેવીએ એની જે વિશ એટલે કે ઈચ્છા જે હતી એને માન્ય રાખી અને ત્યાંથી શું થયા પ્રગટ થયા કે અદ્રશ્ય થઈ ગયા તો એમાં શું આવશે ડિસએપિયર આવશે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા એટલે આ જે અપિયર છે એને આપણે શું કરીશું કાઢી દઈશું ઓકે વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા બીજું છે ધ બબુલ ટ્રી ડિસલાઇકડ ઓર લાઇકડ ઇટ્સ લીવ ડિસલાઇકડ એટલે ગમતા નથી લાઇકડ એટલે ગમે છે તો બબુલ ટ્રીને તેના જે પાન છે એ ગમે છે કે નથી ગમતા તો બબુલ ટ્રી ડિસલાઇકડ ઇટ્સ લીવ બબુલ ટ્રીને એના જે પાન છે તેને ગમતા નથી એટલે આપણે જે લાઇકડ છે એને આપણે શું કરીશું અહીંયાથી કાઢી દઈશું ત્યારબાદ છે ત્રીજું ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ઓર પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ પ્લાન્ટિંગ એટલે કે રોપવું અને પ્લકિંગ એટલે તોડવું એટલે લોકો આવ્યા અને જે બબુલ ટ્રીના જે સોનેરી પાન હતા એને તોડીને લઈ ગયા તો અહીંયા જે પ્લાન્ટિંગ છે એને આપણે કાઢી નાખીશું બરાબર ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ લોકો આવ્યા અને બધા જ સોનાના પાન તોડી લીધા ચોથું એ મેન સેડ આઈ વિલ બાય ઓર સેલ ધ લીવ્સ માણસ કહે છે આઈ વિલ બાય ઓર સેલ બાય એટલે ખરીદીશ અને સેલ એટલે વેચીશ ધ લીવ્સ તો આપણે અહીંયા આગળ પહેલા શું આવશે ધ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ હું આ જે લીવ્સ છે એને હું વેચીશ એટલે આપણે અહીંયાથી બાયને ચેકી નાખીશું એન્ડ સેલ ઓર બાય થિંગ્સ ફોર માય ફેમિલી સેલ એટલે વેચવું અને બાય એટલે ખરીદવું તો અહીંયા આપણે સેલને કાઢી દઈશું એટલે અહીંયા થશે એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી બાય એટલે ખરીદીશ એટલે આવું થશે વાક્ય અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ હું આ પાન છે ને આ પાંદડાને વેચીશ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી મારા જે ફેમિલી પરિવાર છે એના માટે હું કંઈક વસ્તુ ખરીદીશ પાંચમું છે ધ બબુલ ટ્રી લૂકડ એટ્રેક્ટિવ ઓર અગલી વિધાઉટ ધ લીવ્સ એટ્રેક્ટિવ એટલે આકર્ષિત કરે તેવું અને અગલી એટલે કે કદરૂપું અથવા આકર્ષિત ન કરે તેવું તો જોઈએ ધ બબુલ ટ્રી લૂકડ એટ્રેક્ટિવ અથવા તો અગલી વિધાઉટ લીવ્સ વિધાઉટ લીવ્સ એટલે પાન વગર કેવું દેખાતું હતું બબુલ ટ્રી તો આપણને અગલી દેખાતું હતું બરાબર એટલે એટ્રેક્ટિવ છે એના પર આપણે લીટી દોરીશું ધ બબુલ ટ્રી લૂકડ અગલી વિધાઉટ ધ લીવ્સ પાંદડા વગર બબુલ ટ્રી અગલી દેખાય છે કદરૂપું દેખાય છે છઠ્ઠું છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ ઓર હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી કહે છે કે મારે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ મારે સોનાના પાન નથી જોતા ગ્લાસ લીવ્સ કાચના પાન નથી જોતા ઓર સોફ્ટ એટલે સુવાળા ઓર હાર્ડ એટલે સખત પાન પણ જોતા નથી તો અહીંયા શું આવશે અહીંયા જે હાર્ડ છે એ નીકળી જશે તો અહીંયા આવશે સોફ્ટ આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ લીવ્સ સેડ બબુલ ટ્રી એવું કહે છે મારે સોનાના પાન નથી જોતા ગ્લાસના પાન પણ નથી જોતા અને સોફ્ટ સુવાળા પાન પણ જોતા નથી સાતમું છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂધ ગ્રીન લીવ્સ ઓનલી દેન આઈ વિલ બી કન્ટેન્ટ ઓનલી દેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ ઓર કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી કહે છે કે જો પેલું તો ડિસકન્ટેન્ટેડ એટલે અસંતોષ થવો અને કન્ટેન્ટેડ એટલે સંતોષ થવો બરાબર છે તો નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ મારે હવે સ્મૂથ સુવાળા લીલા પાન હોવા જ જોઈએ ઓનલી ધેન ત્યારે જ મને આઈ વિલ બી કન્ટેન્ટેડ આવશે બરાબર ધેન ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ ત્યારે આપણે ડિસકન્ટેન્ટેડ છે એને કાઢી નાખીશું એટલે આવું થશે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ મારે હવે સ્મૂથ એટલે સુવાળા ગ્રીન એટલે લીલા લીવ્સ એટલે પણ મારે સુવાળા લીલા પાન હોવા જ જોઈએ ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ
ત્યારે જ મને કન્ટેન્ટેડ એટલે મને સંતોષ થશે, સેડ ધ બબલ ટ્રી. આ બબલ ટ્રી કહે છે. તો આ રીતના આપણે એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી ડી જોઈએ. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. હુ સેડ એટલે કોણ કહે છે, હુ લિસન એટલે કોણ સાંભળે છે. તો અહીંયા ઓલરેડી મેં લખી દીધું છે તો આપણે જોઈ લઈએ. પહેલું છે, વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનાના પાંદડા ક્યાં છે. આવું કોણ કહે છે, હુ સેડ, તો વનદેવી કહે છે. હુ લિસન કોણ સાંભળે છે, તો બબલ ટ્રી. બીજું છે, યુ લુક વેરી અપસેટ, તું ખૂબ જ અપસેટ દેખાય છે, દુઃખી દેખાય છે. આવું કોણ કહે છે, હુ સેડ, તો વનદેવી. હુ લિસન આ કોણ સાંભળે છે, તો બબલ ટ્રી. ત્રીજું છે, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ જે લીવ્સ એટલે જે પાંદડા છે એને વેચી દઈશ અને મારા ફેમિલી માટે હું કંઈક વસ્તુ ખરીદીશ. આવું કોણ કહે છે, હુ સેડ, તો મેન એક વ્યક્તિ આવું કહે છે. હુ લિસન કોણ સાંભળે છે, તો બબુલ ટ્રી સાંભળે છે. ચોથું છે, આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ, મને એવું લાગે છે કે તારા જે પાન ઉત્તમ છે. તો હુ સેડ, તો વનદેવી સેડ. હુ લિસન, તો બબુલ ટ્રી એને સાંભળે છે. પાંચમું છે, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે પણ સારું દેખાવું છે. હુ સેડ, બબુલ ટ્રી આવું કહે છે. હુ લિસન કોણ સાંભળે છે, તો વનદેવી એને સાંભળે છે. છઠ્ઠું છે, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી, મને માફ કરજે પરંતુ એમાં રિસ્ક એટલે કે જોખમ રહેલું છે. હુ સેડ, તો વનદેવી આવું કહે છે. અને હુ લિસન, તો બબુલ ટ્રી એને સાંભળે છે. સાતમું છે, વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ, અમે ખૂબ જ ભૂખ્યા થયા છે, અમે તે બધા જ ખાઈ જઈશું. હુ સેડ, આ કોણ કહે છે, તો ગોડ્સ, જે બકરીઓ છે કહે છે. હુ લિસન, તો બબુલ ટ્રી એને સાંભળે છે. આઠમું છે, ઓલ રાઇટ એઝ યુ વિશ, ભલે તારી જેવી ઈચ્છા. હુ સેડ, તો વનદેવી કહે છે. અને હુ લિસન, તો બબુલ ટ્રી લિસન એને સાંભળે છે. નવમું છે, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, ટેન્ડર એટલે નાજુક અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, તારા જે પાંદડા છે એ ખૂબ જ નાજુક અને સ્વાદિષ્ટ છે. આવું કોણ કહે છે, હુ સેડ, તો ગોડ્સ, જે બકરીઓ છે કહે છે. હુ લિસન, તો બબુલ ટ્રી એને સાંભળે છે. અને દસમું છે, નાવ આઈ હેવ લર્ન્ડ એ લિસન, હવે મેં એક પાઠ શીખ્યો છે. હુ સેડ, તો બબુલ ટ્રી આ કહે છે. હુ લિસન એને કોણ સાંભળે છે, તો વનદેવી એને સાંભળે છે. આ રીતના આપણે એક્ટિવિટીમાં હુ સેડ કોણ કહે છે અને હુ લિસન કોણ એને સાંભળે છે એ આ રીતના લખવાનું છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી ઈ જોઈએ. વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો. રીડ ધ લેશન જે પાર્ટ છે એને વાંચવાનું છે. એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર, નીચે આપેલા જે વાક્યો છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, કારણ કે યોગ્ય ક્રમમાં આપેલા નથી. રાઇટ નંબર્સ ઇન ધ ગીવન બ્રેકેટ, અને અહીંયા જે કૌંસ આપ્યું છે બ્રેકેટ એટલે કૌંસ છે, એમાં એના યોગ્ય ક્રમ નંબર લખવાનો છે. તો ઓલરેડી મેં લખી નાખ્યું છે, આપણે એક વખત એને સમજી લઈએ. તો પહેલું વાક્ય આવશે, વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, એટલે કે એક દિવસ જે બબુલ ટ્રી છે એ બીજા જે વૃક્ષો છે એના પાંદડાને જોવે છે. બરાબર છે, આપણું આ પહેલું વાક્ય આવશે. ત્યારબાદ બીજું છે, આયુ વનદેવી અપિયર બિફોર ધ બબુલ ટ્રી, વનદેવી છે એ બબુલ ટ્રી સમક્ષ અપિયર એટલે પ્રગટ થાય છે. બરાબર છે, આ બીજું આવશે. ત્યારબાદ ત્રીજું વાક્ય આવશે, એના નીચે જ છે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, અને બબુલ ટ્રી જે છે એના જે પાંદડા છે એ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ એટલે ચમકતા સોનાના પાન બની જાય છે. ત્યારબાદ ચોથું આવશે, ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, જે લોકો હતા એ સોનાના પાંદડા લઈને ત્યાંથી ખૂબ જ ખુશીથી ત્યાંથી દોડીને જાય છે. ત્યારબાદ પાંચમો આવશે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, જે બબુલ ટ્રીના જે પાંદડા છે એ સ્પાર્કલિંગ ચમકતા કાચના પાંદડા બની જાય છે. ત્યારબાદ આવશે છઠ્ઠું,
ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન ટુ સ્મોલ પીસીસ. બધા જે ચમકતા કાચના જે પાંદડા હતા બબુલ ટ્રીના તે તૂટી જાય છે, તૂટીને નાના નાના ટુકડા થઈ જાય છે. ત્યારબાદ સાતમો આવશે, નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ. બીજા દિવસે સવારમાં બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન, બ્રોડ એટલે મોટું, એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, સ્મૂથ એટલે સુવાળું, ગ્રીન એટલે લીલું, લીવ્સ એટલે પાંદડા. બીજા દિવસે સવારમાં બબુલ ટ્રીને મોટા પહોળા અને મોટા અથવા પહોળા અને સુવાળા, સ્મૂથ એટલે સુવાળા લીલા પાંદડા આવે છે અને નો થ્રોન્સ અને કાંટા હોતા નથી. ત્યારબાદ આઠમો આવશે, ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. જે બકરીઓ છે એ બબુલ ટ્રીના બધા જ પાંદડા ખાઈ જાય છે. ત્યારબાદ આવશે નવમું, ધ વન દેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ ટુ બબુલ ટ્રી. વનદેવી પછી બબુલ ટ્રીને એના જે ગ્રીન લીવ્સ લીલા પાંદડા અને જે થ્રોન્સ જે કાંટા હતા એ બબુલ ટ્રીને પાછા આપી દે છે. ત્યારબાદ આવશે દસમું, ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ એવરગ્રીન ડ્રેસ. પછી બબુલ ટ્રી છે એ એનું જે એવરગ્રીન હંમેશ માટેનું જે ડ્રેસ છે, એટલે કે એના જે નાના નાના લીલા પાંદડા અને સફેદ કાંટા એની સાથે હંમેશા માટે રાજી ખુશીથી ત્યાં ઊભું રહે છે. બરાબર છે, તો આ રીતના આપણે અહીંયા એના યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. ઓકે, હવે આપણે એક્ટિવિટી એપ જોઈએ, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના જે પ્રશ્નો જે છે એ આપણે જવાબ આપવાના છે. પહેલું છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ, બબુલ ટ્રી પાસે શું છે. તો ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, સ્ટ્રેટ એટલે સીધી, બ્રાન્ચીસ એટલે ડાળીઓ, સીધી સીધી ડાળીઓ છે. એન્ડ લોંગ વાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ, એટલે કે જે પાન છે એના અંતે જે એના અંતે નીચેના ભાગે એને સફેદ લાંબા કાંટા આવેલા છે. બીજું, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. બબુલનું જે ટ્રી છે એટલે બાવળનું જે ટ્રી વૃક્ષ છે એ બીજા વૃક્ષોથી કઈ રીતના અલગ પડે છે. તો બબુલ ટ્રી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર ટ્રીઝ બીકોઝ ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થ્રોન્સ. બબુલ ટ્રી જે છે એ બીજા વૃક્ષોથી અલગ પડે છે કારણ કે બબુલ ટ્રીને સ્મોલ એના જે સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એના નાના અને આપણને ગમે નહીં તેવા અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષિત પાંદડા છે એન્ડ થ્રોન્સ અને કાંટા છે. એટલે કે બબુલ ટ્રીના જે નાના અને આકર્ષણ તેવા પાંદડા છે અને કાંટા છે એટલા માટે બબુલ ટ્રી બીજા વૃક્ષોથી અલગ પડે છે. ત્યારબાદ ત્રીજું છે, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર થ્રી કાઇન્ડ્સ ઓફ લીવ્સ, લિસ્ટ ધેમ. બબુલ ટ્રી જે છે એને ત્રણ પ્રકારની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી, માંગણી કરી હતી, લિસ્ટ ધેમ. તો પહેલું છે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, પહેલી એની માંગણી હતી, ચમકતા સોનાના પાન. બીજું સ્પાર્કલિંગ ગ્લાસ લીવ, એટલે કે ચમકતા કાચના પાન થઈ જાય. અને ત્રીજી માંગણી હતી બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, બ્રોડ એટલે મોટા અને સ્મૂથ એટલે સુવાળા, ગ્રીન લીવ્સ એટલે લીલા પાન, મોટા અને સુવાળા લીલા પાન. આ ત્રણ પ્રકારની ઈચ્છા એને બબુલી દેવી પાસે, વનદેવી પાસેથી, બબુલે વનદેવી પાસેથી માંગણી કરી હતી. બરાબર છે, આ એની ત્રણ વિશેષ હતી. ચોથું જોઈએ, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ, એટલે કે બબુલની જે ખુશી છે એ સોનેરી પાન સાથે લાંબા સમય સુધી રહેતી નથી. બીકોઝ, કારણ કે સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે, કારણ કે કેટલાક લોકો આવ્યા અને બબુલ ટ્રીના જે સોનાના પાન હતા એ તોડીને ત્યાંથી ભાગી ગયા. ત્યારબાદ પાંચમું છે, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન ટુ ગ્લાસ લીવ્સ. તો બબુલના જે પાન છે એ કાચના પાન કેવી રીતના બની ગયા. તો વેન વન દેવી ટચડ ઇટ સ્ટ્રોંગ વિથ હર મેજિકલ સ્ટીક, ધેન ધ બબુલ્સ લીવ્સ ટર્ન્ડ ઇન ટુ ગ્લાસ લીવ્સ.
એટલે કે જ્યારે વંદીવીએ એની મેજિકલ સ્ટિક એટલે જાદુઈ સ્ટિક એટલે છડી વડે જે એનું જે ટ્રંક એટલે કે જે થડ છે એને સ્પર્શ કરે છે ત્યારે બબુલ ટ્રીના જે પાંદડા છે એ ગ્લાસ લીવ્સ એટલે કે કાચના ગ્લાસ કાચના પાન બની જાય છે. છઠ્ઠું છે, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ. બબુલ ટ્રી ખરેખર ક્યારે ખુશ અને સંતોષી થાય છે? તો ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. બબુલ ટ્રીને જ્યારે તેના જે મૂળ જે પાન છે તે અને સફેદ લાંબા કાંટા પાછા મળી જાય છે ત્યારે બબુલ ટ્રી ખરેખર ખુશ અને સંતોષી થાય છે. સાતમું છે, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી. બબુલની છેલ્લી વિનંતી વનદેવીને શું કરે છે? બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. બબુલ વનદેવીને વિનંતી કરે છે, છેલ્લી વિનંતી કરે છે કે એને એના જે પાંદડા છે તે અને લોંગ વ્હાઇટ થ્રોન્સ એને લાંબા સફેદ કાંટા છે પાછા આપી દે. અને આઠમું જે છે, વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ. જો તમારી પાસે વનદેવી આવે તો તમે શું એમની પાસે માંગો? તો ઇફ વનદેવી કમ્સ ટુ મી, જો વનદેવી મારી પાસે આવે, આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ગ્રીન વિથ લોટ્સ ઓફ ટ્રીઝ. તો હું એવું માંગણી કરું કે એ મારા શહેરમાં મેક માય સિટી ગ્રીન વિથ લોટ્સ ઓફ ટ્રી, મારા જે શહેરને છે એકદમ ગ્રીન કરી નાખે, બધા ઘણા બધા વૃક્ષો દ્વારા મારા શહેરને એકદમ ગ્રીન કરી નાખે, લીલુંછમ કરી નાખે, એ રીતની હું માંગણી કરું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ એક્ટિવિટી અહીંયા પૂર્ણ થાય છે.